હવામાન ખાતા તરફથી જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે અરબી સમુદ્રમાં અત્યારે એક વાવાઝોડું સિસ્ટમ જે ડેવલપ થઈ છે, લગભગ પોરબંદરથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ સવારે 35 કલાકે લગભગ 940 કિલોમીટર સાઉથ વેસ્ટમાં એ કેન્દ્રિત થયેલું છે અને અત્યારે એને જે કેટેગરાઇઝ કર્યું છે એ પ્રમાણે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં કન્વર્ટ થયેલું છે. ફર્ધર જે હવામાન ખાતાની આગાહી અને જે પણ પ્રિડિક્શન આવશે એને અનુલક્ષીને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ જિલ્લાના તમામ અને તાલુકા મથકના તમામ અધિકારીઓને પોતપોતાના હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને 2 નંબરનું સિગ્નલ અત્યારે તમામ બંદરો ઉપર લગાવવામાં આવ્યું છે અને કોઈ માછીમારો અત્યારે દરિયાની અંદર નથી. તમામને, તમામ ફિશિંગ બોટને પરત બોલાવી લેવામાં આવી છે. લગભગ જામનગર ગ્રામ્યના 12, જોડિયાના 8 અને લાલપુરના 2 એમ થઈને કુલ 22 ગામો દરિયાકાંઠે આવેલા છે અને આશરે 76,000 જેવી એ ગામોની કુલ વસ્તી છે. એના માટે જરૂર પડે તો સલામત આશ્રય સ્થાન માટે પણ આયોજન કરી લેવામાં આવેલું છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.